નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સંભાવનાની થિયરી વિશે વાત કરી. આ લેક્ચરમાં આપણે સંભાવનાને લગતા નિયમો અને એમના સૂત્રો વિશે વાત કરશું. ચાલો આજનું આપણું કામ શરૂ કરીએ. મિત્રો, આપણે સૌ પ્રથમ સંભાવનાના નિયમો વિશે વાત કરીએ. તો સંભાવનાના બે નિયમો યાદ રાખવાના. જ્યારે બે ઘટનાઓ સાથે બનતી હોય તો તે બે ઘટનાની સંભાવનાનો ગુણાકાર કરવો. નો મતલબ એમ કે જ્યારે પણ અન્ય આવે ત્યારે આપણે ગુણાકાર કરશું, અને ગુણાકારનો નિયમ પણ કહી શકાય. અને એવી જ રીતે જ્યારે આપણને બે વિકલ્પો આપેલા હોય કે જો બે ઘટનાઓ વિકલ્પે બનતી હોય તો તે બે ઘટનાની સંભાવનાનો સરવાળો કરવો, એટલે કે અથવા આવે તો સરવાળો કરવા માં. હવે આપણે ગણતરી માટેના જરૂરી સૂત્રો જોઈએ. તો પહેલું સૂત્ર છે એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો પહેલું સૂત્ર સંચયનું છે, જેનો આપણે ઉપયોગ આવી રીતે કરશું કે માની લો કે એન બરાબર 5 છે અને આર બરાબર 3 છે. તો 5c3 આપ્યું તો ગણતરી આમ કરશું, 5 × 4 × 3 / 3 × 2 × 1 બરાબર છે. પછી સાદરૂપ જે જવાબ આવે એ વાત અલગ છે. માની લો 10c2 આપ્યું છે તો 10c2 ની ગણતરી આપણે આમ કરશું, 10 × 9 / 2 × 1 બરાબર, જે ઓલરેડી 11મા 3 માં સંચયમાં આવી ગયું છે. ત્યાર પછી બીજું સૂત્ર છે એનસીએન બરાબર 1, એટલે કે આવી રીતે આપણને આપેલું હોય 5c5 તો એનો જવાબ આવશે 1, 3c3 આપેલું હોય તો જવાબ આવે 1, 4c4 હોય તો પણ જવાબ આવશે 1, એવી જ રીતે NC0 હોય તો એનો જવાબ આવશે 1 બરાબર. સૂત્ર નંબર 3 જે છે NC1 બરાબર N થાય, એટલે આવી રીતે આપણને આપ્યું હોય, માની લો કે 5C1 આપ્યું છે, 5C1 આન્સર થશે 5, 4C1 આપ્યું છે તો આન્સર થશે 4. એવી જ રીતે NC N-1 આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જવાબ આવશે N. આવી રીતે આપ્યું છે આપણને 5C4, એટલે કે અહીંયા 5 છે, 5 કરતા 1 ઓછું તો જવાબ મૂકવાનો 5. આમ આપ્યું છે 10c9, એટલે જવાબ આવશે 10, 8c7 તો જવાબ આવે 8 બરાબર. ત્યાર પછીનું સૂત્ર છે ચોથું સૂત્ર, એનસીઆર બરાબર NC N-R. આ ખૂબ મોટી ગણતરી જ્યારે કરવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. લાઈક આપણને આ રીતે કીધેલું છે કે 10c8, તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો ખૂબ જ લેન્ધી ગણતરી થાય. આવી રીતે 10 × 9 × 8 × એવી રીતે ઘણા બધી આપણે કેલ્ક્યુલેશન કરવી પડે. તો એના બદલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, NCR બરાબર NCN-R, એટલે 10C8 બરાબર 10C10-8 કરો તો કેટલા વધે, 2 વધે બરાબર છે. એવી રીતે આપણને આપ્યું 8C5, આનો જવાબ થાય 8C3 બરાબર. તો આ એક શોર્ટકટ છે જે આપણને ગણતરીમાં ખૂબ હેલ્પફુલ થઈ શકે. ચાલો ત્યાર પછી સૂત્ર નંબર 5 જે છે એ ક્રમચયનું સૂત્ર છે. NPR હોય તો N ફેક્ટોરિયલ છેદમાં N-R ફેક્ટોરિયલ. આ સૂત્રનો ઉપયોગ આપણે 5 નંબરના સૂત્રનો ઉપયોગ આ રીતે કરશું કે માની લો તમને આપેલું છે 5P3. તો 5P3 તો અહીંયા આપણે જેમ ભાગાકાર કરતા એના બદલે અહીંયા ગણતરી કરવાની, 5 × 4 × 3. એવી જ રીતે આપણને આપેલું 4P2 તો ગણતરી થશે 4 × 3. NP3 તો કઈ રીતે ગણતરી થાય, 10 × 9 × 8. અહીંયા જેટલા નંબર આપ્યા હોય એટલી વખત એક એક બાદ કરીને ગુણાકાર કરતા જવાનો. અને વધારાનું એક આપણે સૂત્ર એડ કરી દઈએ કે જો NPN હોય આની સાથે જ તે આપણે NPN બરાબર થાય N ફેક્ટોરિયલ. આનો પણ આપણે ઘણી જગ્યાએ યુઝ કરશું. લાઈક 5P5 આપ્યું હોય તો જવાબ થશે 5 ફેક્ટોરિયલ, 6P6 તો જવાબ થાય 6 ફેક્ટોરિયલ, અને ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત થાય. લાઈક 5 ફેક્ટોરિયલ આપ્યું હોય એનો મતલબ એવો થાય 5 × 4 × 3 × 2 × 1. એવી જ રીતે 3 ફેક્ટોરિયલ આપ્યું હોય તો 3 ફેક્ટોરિયલનો મતલબ થાય 3 × 2 × 1. ચાલો ત્યાર પછી આપણને 6ઠા નંબરનું સૂત્ર આપ્યું છે, એ સંભાવનાનું સૂત્ર છે. P(a) બરાબર M/N, એટલે કે ઘટના A બનવાની સંભાવના જે છે એ M/N થાય. એમ જે છે એ કોઈ પણ ઘટના બનવા માટે સાનુકૂળ પ્રાથમિક પરિણામોની સંખ્યા છે, અને એન જે છે એ પ્રાથમિક પરિણામોની કુલ સંખ્યા છે. અને મિત્રો યાદ રાખવાનું, હંમેશા 0 < =M < =N હોય.
અને પી ઓફ એ ની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. ચાલો આપણે પ્રૂવ કરીને જોઈએ. આ ત્રણેયને આપણે એન વડે ભાગી નાખીએ, એન વડે, આને પણ એન વડે ભાગી નાખીએ, આને પણ એન વડે ભાગી નાખીએ. 0 ભાગ્યા એન એટલે 0 આવે, લેસ ધેન ઇક્વલ ટુ એમ અપોન એન એટલે શું થાય? તો કે અહીંયા આપણે સૂત્ર લખ્યું છે એમ અપોન એન એટલે પી ઓફ એ, પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ એન અપોન એન એટલે થાય 1. તો આ રિઝલ્ટ આપણે અહીંયા પ્રૂવ કર્યું કે 0 અને 1 ની વચ્ચે હંમેશા કોઈ પણ ઘટનાની સંભાવના હોય છે, બરાબર. ત્યાર પછી સાતમું સૂત્ર છે એ છે પી ઓફ યુ બરાબર 1, એટલે કે કોઈ પણ ચોક્કસ ઘટના બનવાની સંભાવના હંમેશા 1 હોય. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે ભાઈ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો પાસા પરની સંખ્યાનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તેની સંભાવના શોધો. તો 12 કે તેથી ઓછો હોય એ તો ચોક્કસ ઘટના થઈ, કારણ કે દરેક વખતે ગમે તેટલા પાસા તમે, બે પાસા ગમે તેટલી વખત ઉછાળો, સરવાળો જે છે એ 12 કે તેથી ઓછો જ આવવાનો છે. એની સંભાવના થશે ચોક્કસ ઘટના, અને ચોક્કસ ઘટનાની સંભાવના થાય હંમેશા 1. એવી રીતે પી ઓફ 5 બરાબર 0, જ્યાં 5 જે છે એ અશક્ય ઘટના છે, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. એનો મતલબ એવો કે દાખલા તરીકે બે પાસા ફેંકવામાં આવે તો પાસા પરની સંખ્યાનો સરવાળો 13 મળે, અથવા તો પાસા પરની સંખ્યાનો સરવાળો 1 મળે, જે બે પાસા ફેંકતી વખતે શક્ય નથી, તો એને આપણે અશક્ય ઘટના કહીશું, અને અશક્ય ઘટનાની સંભાવના થાય હંમેશા 0. ત્યારબાદ આપણને આપેલું છે પી ઓફ એ વત્તા પી ઓફ એ પ્રાઇમ બરાબર 1. એનો મતલબ એવો થાય કે કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એનો સરવાળો જે છે એ 1 થશે, એટલે કે પી ઓફ એ બરાબર 1 - પી ઓફ એ પ્રાઇમ. અને પી ઓફ એ પ્રાઇમ બરાબર જો એને પી ઓફ એ પ્રાઇમને સૂત્રનો કરતા બનાવીએ તો 1 - પી ઓફ એ થાય. ચલો તો થોડુંક આપણે સાબિત કરીને જોઈ લઈએ. માની લો કે આ એક નિદર્શવકાશ છે, આપણી પાસે આ નિદર્શવકાશ છે, એમાંની કોઈ ઘટના છે, એમાંની કોઈ ઘટના આપણે લઈ લઈએ એ, ધારી લો કે આ ઘટના એ છે, બરાબર છે, એમાંની ઘટના આ નિદર્શવકાશની ઘટના એ છે. હવે એ બનવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા જે છે એ એમ છે, અને આ નિદર્શ અવકાશ યુ છે. તો ઘટના એ નથી બનતી, આ ઘટના એ છે, અને બાકીનો જે ખાલી વિસ્તાર છે એને આપણે એ પ્રાઇમ વડે દર્શાવીએ. તો ઘટના એ નથી બનતી એના માટેના કુલ પરિણામો કેટલા થાય? તો કે યુના કુલ પરિણામો થાય એન. તો ઘટના એ નથી બનતી એના પરિણામો થાય એન માઇનસ એમ થાય, બરાબર. અહીંયા પરિણામ આપણને આપેલું છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ પ્રાઇમ બરાબર 1 થાય. તો આપણે ચેક કરીને જોઈએ. ચાલો તો પહેલા તો બેનો સરવાળો કરીએ કે પી ઓફ એ એટલે એમ અપોન એન થાય, એમ અપોન એન વત્તા ઘટના એ નથી બનતી એટલે એન માઇનસ એમ અપોન એન બરાબર છે, બરાબર 1 થશે. ચાલો તો એમ અપોન એન એટલે પી ઓફ એ, અથવા તો આપણે ચલો આપણું આ પરિણામ આપણે લાવવાનું છે 1. આ બંનેનો સરવાળો જે છે એ અહીંયા આપણને આપ્યો એ પ્રમાણે 1 થવો જોઈએ. તો એમ અપોન એન ને આપણે પી ઓફ એ કહી દઈએ અત્યારે, અને અહીંયા થશે સોરી પ્લસ એન અપોન એન માઇનસ એમ અપોન એન, બરાબર છે. ચલો અહીંયા પી ઓફ એ થઈ ગયું, આ પી ઓફ એ વત્તા એન અપોન એન એટલે કેટલા થાય? તો કે 1 માઇનસ એમ અપોન એન એટલે ફરીથી પી ઓફ એ થાય. માઇનસ પી ઓફ એ પ્લસ પી ઓફ એને કેન્સલ કરી દો તો બંનેનો સરવાળો કેટલો ગણાય? તો કે બંનેનો સરવાળો થશે 1. પી ઓફ એ પ્રાઇમ પ્લસ પી ઓફ એ પ્લસ પી ઓફ એ પ્રાઇમ બરાબર 1 થાય. હવે આપણે સંભાવનાના સરવાળાનો નિયમ જોઈએ છે. તો સંભાવનાનો સરવાળાનો નિયમ જે છે એ બે ઘટના માટે આવશે અને 3 ઘટના માટે આવશે. સૌ પ્રથમ આપણે બે ઘટનાઓ માટે જોઈએ તો આ શરત ખાસ યાદ રાખવાની, જો બે ઘટનાની સંભાવના આપેલ હોય અને ઓછામાં ઓછી એક ઘટનાની સંભાવના કે સંયુક્ત સંભાવના મેળવવી હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી થાય, જ્યાં પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા બી થાય. પણ આ શરત માત્ર જ્યારે એ અને બી, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે જ યુઝ કરવાની. એ સિવાયની કન્ડિશનમાં આપણે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા બી ઓફ બી યુઝ કરી શકશું નહીં, બરાબર છે.
તો પી ઓફ એ છેદ બી ને આપણે આ બાજુ લાવીએ તો પી ઓફ એ છેદ બી માઇનસ એમાંથી થઈ જશે પ્લસ, તો સૂત્ર શું થાય, પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી ને તમે જમણી બાજુ લાવો તો શું થશે, એ માઇનસ થશે, બરાબર. તો એક સૂત્ર ઉપરથી આપણે બીજું સૂત્ર બનાવ્યું, અને આ જ સૂત્રમાં જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય, પરસ્પર નિવારક ઘટના હોય એનો મતલબ થાય કે એ છેદ બી બરાબર શું થાય, એ છેદ બી બરાબર ખાલી ગણ થાય, અને પી ઓફ ફાઈ બરાબર આપણે ઉપર જોયું છે કે પી ઓફ ફાઈ બરાબર શું હોય, શૂન્ય હોય, પી ઓફ ફાઈ ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે. એનો મતલબ કે એ છેદ બી, એ છેદ બી ની કિંમત થઈ જશે અહીંયા ઝીરો. પરસ્પર નિવારક ઘટના માટે આપણો નિયમ થશે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી, કારણ કે અહીંયા આપણે લખ્યું છે પરસ્પર નિવારક ઘટના માટે એ છેદ બી બરાબર ખાલી ઘટના થાય. એવી જ રીતે ત્રણ ઘટના માટે સંભાવનાનો સરવાળાનો નિયમ આપણે જોઈએ તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ સી અને પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. તો ઘણો બધો લાંબો નિયમ લાગે છે પણ એકદમ સરળ છે, એક જ વખત આપણે ગણતરીમાં ધ્યાનમાં રાખીએ તો યાદ રહી જાય એવો નિયમ છે, અને વીએસક્યુમાં વધુ વખત પૂછાયેલો હશે આ નિયમ, જ્યાં પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. પણ આ નિયમ જે છે એ ક્યારે લાગુ પાડવાનો, જ્યારે એ બી અને સી નિરપેક્ષ ઘટનાઓ હોય, નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે જ આ નિયમનો ઉપયોગ કરવાનો, પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ગુણ્યા બી ગુણ્યા સી. અને પરસ્પર નિવારક હોય, જો એ બી અને સી પરસ્પર નિવારક ઘટના હોય તો આપણને ખબર છે કે છેદ ગણ જે છે એ બધા શૂન્ય થઈ જાય, એટલે બધું નીકળી જશે, એટલે પી ઓફ એ યોગ બી યોગ સી નું સૂત્ર માત્ર વધશે, પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી, બરાબર. પછી ખૂબ જ અગત્યનો શરતી સંભાવનાનો નિયમ આપણે જોઈ રહ્યા છીએ, એમાં બે નિયમ આવશે. ઘટના એ બને છે, એ શરત હેઠળ ઘટના બી બને તો પી ઓફ બી ગીવન એ બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. તો ઘટના એ પહેલા બની ગઈ છે, જે ઘટના પહેલા બને એને આપણે અહીંયા છેદમાં મૂકશું એવું કહી શકીએ, પછી મૂકશું, અને અહીંયા પણ એની સંભાવના છેદમાં આવશે, અહીંયા છેડે એ હોય તો અહીંયા છેદમાં પણ પી ઓફ એ મૂકવાનું. એવી જ રીતે ઘટના બી બની ગઈ છે, એ શરત હેઠળ ઘટના એ બને, એટલે ઘટના બી પહેલા બની ગઈ છે એટલે એ શરત થઈ ગઈ, અને ક્યાં આવશે, છેદમાં આવશે. પી ઓફ એ ગીવન બી બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. ગુણાકારનો નિયમ થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઉપયોગી છે, એમસીક્યુ વીએસક્યુમાં પૂછાય છે, ઘણી વખત એમસીક્યુમાં પણ પૂછી શકે. નિદર્શ અવકાશની કોઈ પણ બે ઘટના હોય, જો આ સૂત્ર ઉપરથી જ આપણે ગુણાકારનો નિયમ બનાવી નાખીએ કે આ પહેલું સૂત્ર છે એમાં પી ઓફ એ ને હું અહીંયા મોકલી દઉં તો પી ઓફ એ છેદ બી બરાબર શું થાય, પી ઓફ અહીંયા આપણે જોઈએ અહીંયા મોકલી દઈએ તો પી ઓફ એ ગીવન બી ગુણ્યા પી ઓફ બી, અથવા પહેલા સૂત્રની વાત કરીએ પી ઓફ એને અહીંયા ગુણાકારમાં મોકલી દઈએ તો પી ઓફ એ છેદ બી સૂત્રનો કરતા બને તો પી ઓફ બી ગીવન એ ગુણ્યા પી ઓફ એ. પણ જો એ અને બી પરસ્પર નિરપેક્ષ ઘટના હોય, આપણે ઉપર વાત કરી હતી આ નિરપેક્ષ ઘટનાઓની, અને એના ઉપર પણ અહીંયા લખ્યું હતું આપણે નિરપેક્ષ ઘટનાઓ, જો નિરપેક્ષ ઘટના હોય તો ગુણાકારનો નિયમ આવો થાય કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, બરાબર. ત્યાર પછી 12મો પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, જો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, ચલો નિશેષ ઘટના માટે શું શરત છે અને પરસ્પર નિવારક માટે શું શરત છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો નિશેષ માટે છે કે પી ઓફ એ યુનિયન બી ઇક્વલ ટુ શું થાય, તો કે પી ઓફ યુ થાય, અને પી ઓફ યુ ની કિંમત કેટલી થાય, ચોક્કસ ઘટનાની એક થાય. અને પરસ્પર નિવારક માટે એ છેદ બી બરાબર શું થઈ જાય, ખાલી ગણ થઈ જાય, અને એની સંભાવના થઈ જાય ઝીરો. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી નહીં લઈએ કારણ કે એ ઝીરો છે, અને પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ યુ થવાથી એના બરાબર કેટલા મૂકવાના હોય, તો કે એક મૂકવાના હોય. એવી જ રીતે ત્રણ ઘટના હોય, એ બી સી નિશેષ અને પરસ્પર નિવારક હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી બરાબર એક થાય. 13મું સૂત્ર છે તફાવત ઘટનાનો નિયમ. તફાવત ઘટનાનો નિયમ ખૂબ સિમ્પલ છે, પી ઓફ એ માઇનસ બી
બરાબર પી ઓફ એ છેદ બી પ્રાઇમ, અને એનું સૂત્ર થશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એવી જ રીતે પી ઓફ બી માઇનસ એ, એનો મતલબ એમ ઘટના એ નથી બનતી એટલે પી ઓફ એ પ્રાઇમ છેદ બી, અને સૂત્ર થશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અને 14મું સૂત્ર છે જેનો આપણે શોર્ટકટ તરીકે ઉપયોગ કરશું, પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ. હવે જયારે ડબલ પ્રાઇમ આપ્યા હોય તેનું આપણે ઊંધું કરવાનું, યોગ ગણ આપ્યો છે તો છેદ ગણ કરીને સિંગલ પ્રાઇમ કરી નાખો, પી ઓફ એ છેદ બી પ્રાઇમ. અને સિંગલ પ્રાઇમ હોય તો શું થાય, વન માઇનસ પી ઓફ એ છેદ બી. એવી જ રીતે આપણે યોગ માટે કરીએ, યોગ ઘટના માટે તો શું થશે કે પી ઓફ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ. ડબલ પ્રાઇમ આવ્યા એટલે શું થાય, આનું ઊંધું થઈ જાય, છેદ ગણનો યોગ ગણ થઈ જાય, એટલે પી ઓફ એ યોગ બી હોલ પ્રાઇમ, અને ઇક્વલ ટુ થશે વન માઇનસ પી ઓફ એ યોગ બી. એ જ નિયમ આપણે જો ત્રણ ઘટના માટે લાગુ પાડીએ તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર વન માઇનસ પી ઓફ એ પ્રાઇમ બી પ્રાઇમ સી પ્રાઇમ છેદમાં, અને વન માઇનસ પી ઓફ એ પ્રાઇમ ગુણ્યા બી પ્રાઇમ ગુણ્યા સી પ્રાઇમ. બરાબર. તો મિત્રો, આ સંભાવનાની ગણતરી માટેના જરૂરી સૂત્રો છે. આશા રાખું છું કે તમને બધા સૂત્રો સમજાણા હશે, જે હવે આપણે આગળ જતા દાખલાઓ ગણશું ત્યારે આ સૂત્રોનો ઉપયોગ કરશું. ત્યાં સુધી આવજો બધાય. ગુડ બાય એવરીવન.